નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા વિષયો સાથે એ મળીએ છીએ. અને ખેતીની અંદર જે છે એ કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એની વાત જે છે એ મિત્રો આપણે દર વખતે એ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે મિત્રો, કિસાન સફર સાથે જોડાયેલા જે આપણા ખેડૂત મિત્રો છે એ દરેક ખેડૂત મિત્રોની કંઈક ને કંઈક એ નવી નવી એ વાત એ આપણે જાણી અને બીજા ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ. ત્યારે મિત્રો, આ વખતે આપણે એક એવી જ વાત કરવી છે કે જે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી થાય. અને ખેડૂતો જે છે એ જુદા જુદા પાક પદ્ધતિ, જુદા જુદા પાક, જુદા જુદા સમયે જે છે વાવી અને ખેતીની અંદર એ નવી ક્રાંતિ જે છે એ કરતા હોય છે, નવી શરૂઆત જે કરતા હોય છે. અને એટલા જ માટે એ ખેડૂતને આપણે પોતાના ખેતરનો એ વૈજ્ઞાનિક કહીએ છીએ. કારણ તો કે એ અખતરાઓ જે છે એ કરી અને જે છે એ પોતાના પાક અને પોતાની જે છે કોઠાસૂઝથી એ જે વૈજ્ઞાનિક ભલામણો જે થાય છે એના કરતાં પણ વધારે સારું અને ખૂબ જ જે છે એ વ્યવસ્થિત રીતે ઉત્પાદન લેતા હોય છે. ત્યારે મિત્રો, આજે આપણે જ્યારે શિયાળાની શરૂઆત જે છે થઈ રહી છે ત્યારે જે ખેડૂત મિત્રોને મગફળી, જે વહેલી પાકની મગફળીઓ જે હતી 39 નંબર જે જેવી વેરાયટીઓ જે આપણે હતી, બરાબર, જે એ વેરાયટીઓ જ્યારે નીકળી ગઈ છે ત્યારે એમને કયા પાકો વાવવા છે એની વાત જે છે એ આપણને કહેતા હોય. કારણ કે જે શિયાળુ પાકો છે, બીજા પાકો જે છે એ પાકોને વાવવાનો એ જે ઘણો સમય છે, એટલે કે જે કહેવાય કે અત્યારે આપણે હમણાં જ જે છે એ 15 ઓક્ટોબરથી માંડી અને 15 નવેમ્બર સુધી જે છે એ વાવેતર થઈ શકે. પણ જે આ 15 દિવસનો ગાળો આપણી પાસે છે, છેલ્લે જે છે એ ઘણા વિસ્તારની અંદર પિયતની સુવિધાઓ નથી હોતી. તો એવા વિસ્તારની અંદર અત્યારે અગાઉના વાવેતર કેનું કરવું અને એ પાકો, એવા પાકો આપણે વાવીએ કે જેથી કરીને એની અંદર ખર્ચ પણ ઓછો આવે અને ઉત્પાદન આપણે સારામાં સારું મળી રહે. ત્યારે મિત્રો, ગયા વર્ષે એ આપણે એવા જ એક પાકની વાત કરેલી અને એ પાક એટલે શિયાળુ તલ. શિયાળુ તલ જે છે એ મિત્રો સારામાં સારી રીતે થઈ શકે છે. આપને ખબર છે કે ઉનાળુ તલ, ચોમાસાની અંદર પણ તલ થાય છે, પણ ચોમાસાની અંદર જો વધારે પડતો વરસાદ થાય તો તલનો પાક આપણો નિષ્ફળ જાય છે. ઉનાળાની અંદર એની હાઇટનો પ્રશ્ન રહે, એટલે કે એનો જે ગ્રોથ જે થવો જોઈએ એવો ગ્રોથ નથી થતો અને ઉત્પાદન જે છે એ આપણે જોઈએ એવું નથી મળતું. ત્યારે શિયાળાની અંદર એ મિત્રો જે દરિયાઈ પટ્ટીની અંદર 2 વર્ષતા જે છે એ શિયાળુ તલનું વાવેતર કરવામાં આવે છે. જે ભાવનગરથી માંડીને મહુવા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ આ શિયાળુ તલનો અખતરાઓ કર્યા અને એમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે. અમથું પણ આપણે બધાને ખબર છે કે જ્યારે દિવાળીના આજુબાજુના સમયગાળાની અંદર આપણે પહેલાં આપણા ઘડિયાઓ પૂર્વા નામની જે આપણી વેરાયટી છે જેને પીળા તલ કહેવામાં આવતા હતા એનું વાવેતર કરતા હતા, પણ દિવસે દિવસે પૂર્વા તલ હવે આપણે કહેવાય કે નષ્ટપ્રાય થઈ રહ્યા છે, એટલે કે ત્યારે જેનું બિયારણ પણ જે છે એ મોટાભાગે મળતું નથી. ત્યારે શિયાળુ તલનું વાવેતર જો આપણે મિત્રો કરવું હોય તો એનો સમયગાળો જે છે એ ના સમયગાળાની અંદર, એટલે કે ટૂંકમાં 15 ઓક્ટોબરની આજુબાજુના સમયગાળાની અંદર એ આપણે વાવેતર જો કરશું તો શિયાળા તલની અંદર ખૂબ સારા રિઝલ્ટો છે, ખૂબ સારું ઉત્પાદન મળે છે, એટલો બધો ખર્ચ લાગતો નથી અને વાવેતર કરી શકાય છે. અને મિત્રો, બિયારણનો દર આપણે જોઈએ તો બિયારણનો દર પણ જે છે એ 1 વીઘે એટલે કે 16 બુઠાએ માત્ર જે છે એ 500 ગ્રામ જેવું બિયારણ જોઈએ છે. તો જે મિત્રોને શિયાળાના પાકની પાક તરીકે તલનું વાવેતર કરવું છે એ મિત્રો અત્યારે જે છે રિસર્ચ વેરાયટીઓ પણ ઘણી બધી વેરાયટીઓ છે. સુરેન્દ્રનગર પટ્ટાની અંદર 60 દિવસે તૈયાર થતી એવી જે કહેવાય કે જે એવી પણ વેરાયટીઓ જે છે એ ઘરઘરાઓ જે બિયારણો જે છે મળે છે. આ સિવાય જે આપણી રિસર્ચ કરેલી વેરાયટીઓમાં સારી કંપનીની વેરાયટીઓ તમે પસંદ કરી અને એનું વાવેતર કરી શકો. આ સિવાય આપણું જે ગુજરાત સરકારના જે યુનિવર્સિટી દ્વારા ગુજરાત 2 નંબરના તલ, આનું પણ જે છે એ વાવેતર આપણે કરીએ તો આપણે એનું સારા એવા પ્રમાણમાં જે છે એ રિઝલ્ટ જોવા મળે છે. તો જે મિત્રોને અત્યારે અગાઉ વાવેતર કરવું છે, શિયાળો બેસવાની શરૂઆત છે, કારણ કે આપણે જે શિયાળો જે છે એ જે બેસશે પછી જે છે એ ઠંડી પડવાની શરૂઆત થાય અને ઉગાવો જે છે થોડો ધીમો થાય, તો એના પહેલાં અત્યારે જે છે એ જો વાવેતર કરી દેવામાં આવે તો
તલનું જે છે એ ગયા વર્ષે જે ખેડૂત મિત્રો એ વાવ્યા એના ખૂબ સારા રિઝલ્ટો મળ્યા. વીઘા દીઠ જે છે એ 10-12 મણ જેવો ઉતારો એ આ તલના પાકની અંદર જોવા મળ્યો. ખાસ કરીને એની અંદર એવો બીજો ખર્ચ જે છે એ લાગતો નથી. પિયત જે છે એ પણ એટલા બધા, પિયત શિયાળો હોવાના કારણે એ પિયત પણ એટલા બધા થતા નથી. ત્યારે આ શિયાળો પાકમાં આપણે તલનું વાવેતર જે મિત્રોને અગાઉ વાવેતર કરવું છે એ મિત્રો જે છે એ હાલ જે છે તૈયાર થઈ જાય, પોતાની ખેતર જે છે એ વ્યવસ્થિત જે છે ખેડી ગોળી, એટલે કે ટૂંકમાં જે છે એ રોટાવેટરને વાંકી અને જે છે એ સાહે વાવવું હોય તો સાહે, ભૂખીને વાવવું હોય તો ભૂખીને તલનું વાવેતર જે મિત્રો આપણે કરી શકશું. તો જે મિત્રોને તલનું વાવેતર કરવાનું હોય, જે મિત્રોએ ગઈ સાલ જેમણે વાવ્યું છે એના પહેલાં વર્ષે જેણે તલનું વાવેતર કર્યું છે અને એવા મિત્રો પણ જે છે આપણી સાથે જોડાયેલા છે, તો એવા મિત્રોના કોન્ટેક નંબર પણ જે છે કિસાન સફર ના વિડીયો પણ આપણે મૂકેલા છે, તો એમાં નંબર નામ છે એમની પાસેથી પણ તમે માહિતી મેળવી શકો છો. તલની અંદર ખાસ કરીને જ્યારે તમે પટ આપો ત્યારે ખાસ કરીને પટ જે છે એ ફૂગનાશક, સારી ફૂગનાશકનો એ પટ મારી અને તમે એનું કહેવાય કે એનું વાવેતર કરી શકો છો. બિયારણનો દરની વાત આપણે કરી છે તો બિયારણનો દર 500 ગ્રામ જેવું એક વીઘા દીઠ છે. પિયતની અંદર વાત કરવામાં આવે તો 6-7 જેવા પિયત એને તલ પાકી જાય ત્યાં સુધીમાં થઈ જાય છે. તલનું વાવે આપણો જે સમયગાળો જે છે એ સમયગાળો જે છે એ પાકવાનો સમયગાળો એ મિત્રો આપણે બધાને ખબર છે કે 90-110 દિવસ સુધીના અંદર જે છે એ તલ આરામથી જે છે પાકી જાય છે. તો આ હતી વાત એ મિત્રો આપણા તલના પાકની. અને તલના પાકની અંદર તમારે વધારાની માહિતી માટે મિત્રો આપણે કિસાન સફરની જે વાત કરી છે એ કરી શકો છો. પાયાના ખાતરોની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો ઘનજીવામૃતનો ઉપયોગ ખાસ કરીને તમે કરો. ઘનજીવામૃત જે છે એ બનાવવાની પ્રક્રિયાઓ શરૂ કરી દો. જીવામૃત જે છે 1-2 વખત તમે જીવામૃત આપશો તો પણ સારામાં સારું જે છે એની અંદર આપણે રિઝલ્ટ મળશે. જે મિત્રોને તલનું વાવેતર કરવાનું છે અને ઘનજીવામૃત બનાવેલ નથી, દેશી ખાતર નથી, તો એ મિત્રો એરંડીનો ખોળ અથવા લીંબોળીનો ખોળ એ 2.5 વીઘા દીઠ એક બેગ જે સારી ક્વોલિટીની અને સારી કંપનીને આવે એનો તમે ઉપયોગ કરી શકો છો. આ સિવાય અશોકભાઈ શાહના જે બેક્ટેરિયા જે છે એગ્રી રીચ કરીને એ 2.5 વીઘે 5 કિલો એ તમે આપશો તો પણ ખૂબ સારા રિઝલ્ટો જે છે એ મૂળ અને છોડના વિકાસ માટે તમને કામ આપશે. બાકીની વધારાની માહિતી માટે એ કિસાન સફરનો મિત્રો હેલ્પલાઈન નંબર છે 97-57-45-9-71. આ નંબર ઉપર મિત્રો ફોન કરીને તમે વધારાની માહિતી મેળવી શકશો અને સાથે સાથે જે છે એનું બિયારણ જે છે એ તમને ક્યાં મળશે, કેવી રીતનું મળશે એ પણ તમારે જાણવું હોય તો પણ જે છે એ તમે એની પાસેથી એ જાણી શકશો. મિત્રો કિસાન સફરમાં તમે જો નવા હોય તો કિસાન સફર જે છે આપણને ખબર છે કે આપણી સાથે 3.5 લાખ કરતાં વધારે ખેડૂત મિત્રો જોડાયેલા છે, તો એ મિત્રોને જે છે એ આપણે તમારે પણ જોડાવવું હોય તો કિસાન સફર સાથે જોડજો. બીજા મિત્રો સુધી જે છે એ વિડીયોને શેર કરજો જેથી કરીને એમને પણ આની માહિતી મળી રહે. ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી. આભાર.